કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં. આજે આપણે ધોરણ 5માં સોની આસપાસમાં મૂલ્યાંકન એટલે કે પ્રથમ સત્રના પ્રશ્નપત્રનું પરિરૂપ જે આપણે અસાઇનમેન્ટ કહીએ છીએ એમાં આપણે આજે ભાગ બીજો ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ભાગમાં ઓબ્જેક્ટિવ એટલે કે વિકલ્પો, ખરા ખોટા, એક વાગ્યાના પ્રશ્નો એ બધા જોઈ લીધા હતા અને તમે શીખી પણ ગયા હશો. હવે આજે આપણે ભાગ બે એમાં પ્રશ્નોના સવાલ જવાબ જોવાના છીએ. ઓકે, ચલો આપણે ભાગ બે એમાં પ્રશ્ન 4અ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કયા પક્ષીઓ આપણા કરતાં 4 ગણું દૂર જોઈ શકે છે? તો સાંભળી, ગરુડ અને ગીધ. વાઘની ગર્જનાનો અવાજ કેટલા કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે? તો 3 કિલોમીટર સુધી. શિકારી કોને કહેવાય? તો જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેને શિકારી કહેવાય. શું? જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તેને શિકારી કહે છે. આપણા દેશમાં કેટલા પ્રકારના ઝેરી સાપ છે? તો 4 પ્રકારના. 5 ફળોના નામ લખો. તો આપણે તમે ગમે તે લખી શકો, કેરી, સફરજન, તરબૂચ, ટેટી, મોસંબી. કેવો ખોરાક ખાવો જોઈએ નહીં? તો વાસી ખોરાક, વાસી ખોરાક ન ખાવો જોઈએ. એક દળી બીજ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે બીજની બે ફાળ ન થાય તે બીજને કહેવાય એક દળી બીજ. બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, બીજનો ફેલાવો પવન, પાણી, પક્ષી અને પ્રાણીઓ દ્વારા થાય છે. કયો આહાર સમતોલ આહાર છે? તો દૂધ. વિદ્યાર્થી મિત્રો, હા, જે દૂધ છે એ સમતોલ આહાર છે, એટલે કે એમાં બધા જ પોષક તત્વો તમને મળી રહે. વાવના મુખ્ય કેટલા પ્રકાર છે? તો 4 પ્રકારની વાવ હોય. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પાણીનો સ્ત્રોત એટલે શું? તો જ્યાંથી પાણી મળી આવતું હોય તેને પાણીનો સ્ત્રોત કહેવાય. દ્રાવ્ય વસ્તુ કોને કહેવાય? તો જે વસ્તુ પાણીમાં ઓગળે છે તે વસ્તુને દ્રાવ્ય વસ્તુ કહે છે. મેલેરિયા સેના દ્વારા ફેલાય છે? તો વિદ્યાર્થી મિત્રો, એક મચ્છર દ્વારા ફેલાય છે, જે એક માદા હોય છે એનું નામ છે એનોફિલિસ, એટલે કે આપણે લખવાનું છે માદા એનોફિલિસ મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે. બાષ્પીભવન એટલે શું? તો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયા. વિદ્યાર્થી મિત્રો, બાષ્પીભવન એટલે શું? તો પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય છે. પાણી પર તરતી વસ્તુઓના 5 ઉદાહરણ આપો. તો એમાં બૂચ, બરફ, લાકડું, કાગળની હોળી અને પેન્સિલ. પાંડુરોગ કયા કારણે થાય છે? તો લોહ તત્વની ઉણપથી શું થાય વિદ્યાર્થી મિત્રો? પાંડુરોગ. કયા કયા ખોરાકમાં લોહ તત્વ હોય છે? તો ગોળ, ખજૂર, બીટ, લીલા પાંદડાવાળા શાકભાજી અને પાલક. પર્વતોના રસ્તા કેવા હોય છે? તો પર્વતોના રસ્તા સાંકડા, ખરબચડા અને સીધા ઢોળાવાળા હોય છે. પર્વતારોહણથી વ્યક્તિમાં કેવા ગુણોનો વિકાસ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, પર્વતારોહણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો અને હિંમતભેર પડકારોનો સામનો કરવાના ગુણોનો વિકાસ થાય છે. ગઢ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગઢ એટલે કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર દિવાલ હોય છે, એટલે કે કિલ્લાના આવા ભાગને ગઢ કહેવાય. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ગઢ એટલે તો કિલ્લાની બહારની દિવાલમાં અમુક જગ્યાએથી આગળની તરફ બહાર નીકળેલી ઊંચી ગોળાકાર દિવાલ હોય છે. કેવી? ગોળાકાર, જેને આપણે કિલ્લાના આવા ભાગને ગઢ કહીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, પાઠમાં આપણે જોયું હતું ઉપરકોટના કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા હતી? તો વિદ્યાર્થી મિત્રો, ઉપરકોટના કિલ્લામાં
પાણી માટે અડીકડી વાવ અને નવઘણ કૂવાની વ્યવસ્થા હતી. આપણે જોઈ ગયા ને અડીકડી વાવ અને નવઘણ કૂવો. કિલ્લાની રચના શા માટે બનાવવામાં આવ્યા હશે કિલ્લા? તો કિલ્લાઓ રાજાઓ પોતાની સૈન્યની અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બનાવતા હતા, બરાબર? તેના માટે પોતાના રાજાઓ પોતાની સૈન્યની અને નગરજનોની સુરક્ષા માટે કિલ્લા બનાવતા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પૃથ્વી શું છે? તો પૃથ્વી એ ગ્રહ છે. સૂર્યમાંથી આપણને શું મળે છે? તો સૂર્યમાંથી વિદ્યાર્થી મિત્રો આપણને પ્રકાશ અને ઉષ્મા મળે છે. આકાશમાં આપણને શું શું દેખાય છે? તો વિદ્યાર્થી મિત્રો આકાશમાં આપણને સૂર્ય, ચંદ્ર, તારા, ઉપગ્રહ અને ઉલ્કા દેખાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ નાના પ્રશ્નોમાં? જો ફરીથી તમને એક વાત કહેવા માગું છું, પહેલાં પણ તમને ભાગમાં કીધું હતું કે આ જે એસાઇનમેન્ટ છે એ આપણે ગાડેલું, એટલે કે જે પેપર જે છે એ ઉપરથી આવવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો તમારે ચોપડીનું પણ વાંચન રાખવાનું છે. અસાઇનમેન્ટ તો ફૂલ તૈયાર કરવાનું છે, પરફેક્ટ, પાકે પાકું, પણ તમારે ચોપડીની પણ મદદ લેવાની છે. ચોપડીમાં જે પણ છે, જેટલા પણ પાઠો છે, એ દરેક પાઠનું રિવિઝન સારી રીતે કરી લેવાનું છે. ઓકે, હવે જોશું આપણે થોડા મોટા પ્રશ્નો. ગુજરાતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાન છે? કયા કયા? તો ગુજરાતમાં 4 રાષ્ટ્રીય ઉદ્યાન છે. પહેલું ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, બીજું કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ત્રીજું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન. ખ્યાલ આવ્યા વિદ્યાર્થી મિત્રો? કુલ કેટલા થયા? 4. બીજું, બીજના મુખ્ય કેટલા પ્રકાર છે અને કયા કયા? તો બીજના મુખ્ય 2 પ્રકાર છે, એકદળી બીજ અને દ્વિદળી બીજ. વસ્તુઓના જૂથ કયા કયા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો વસ્તુઓના જૂથ પદાર્થના દેખાવ, સખતપણું, પાણીમાં ઓગળે કે ન ઓગળે એ રીતે, પાણીમાં ડૂબે છે કે તરે છે એના આધારે, અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે એમના જૂથ પાડવામાં આવે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? મેલેરિયા રોગના લક્ષણો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, તો આપણે કોઈને મેલેરિયા થયો તો એને કયા લક્ષણ, એટલે શું શું થતું હોય છે એ દરમિયાન, તો આપણે એને જોશું. કદાચ કોઈને થયો હોય તો ખ્યાલ હશે. તો મેલેરિયા જે દર્દી હોય એ દર્દીને ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે છે, પહેલું તો. બીજું શું થાય? તો માથું અને હાથ પગ સખત દુખે છે. અને ત્રીજું, દર્દીમાં અશક્તિ જણાય છે, એટલે કે મેલેરિયા થયો હોય ત્યારે તમને આ લક્ષણો જોવા મળે. ત્યારબાદ રોગનો ફેલાવ અટકાવવા શું કરવું જોઈએ? તો પહેલું, આપણી આસપાસની જગ્યામાં ગંદા પાણીના ખાબોચિયા ભરાઈ ન રહે તેની તકેદારી રાખવી, એટલે કે આપણી બાજુ જે ખાબોચિયા હોય અને એમાં પાણી ભરાયેલું હોય તે પાણી ન ભરાય એની સાવધાની તકેદારી રાખવી. બીજું, મચ્છરોનો ઉપદ્રવ ન થાય તેની કાળજી રાખવી, મચ્છરોનો ઉપદ્રવ ન થવો જોઈએ. વાસી તેમજ ખુલ્લો બજારો ખોરાક ન ખાવો જોઈએ, એટલે મચ્છરોનો ઉપદ્રવ ના થાય. અને બીજી વસ્તુ, વાસી અને જે ખુલ્લો ખોરાક, જે બજારો ખોરાક તમને મળતો હોય છે તો એ ખાવો ન જોઈએ. પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? તો પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખિલ્લાઓ, કડી, હથોડી, ખિલ્લાવાળા ગમગૂટ, સુવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિક ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે. એટલે કે કોઈ ટૂર ઉપર ગયા હોય, પર્વતારોહણ કરવા ગયા ત્યારે આ વસ્તુ બધી ખાસ જોઈએ. હવે ઉપરકોટના કિલ્લાના દરવાજાની શી વિશેષતા હતી? તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ પણ જોઈ ગયા, ફરીથી જોઈએ તો ઉપરકોટના કિલ્લાના દરવાજો લાંબો અને પહોળો હતો, ખૂબ જ વજનદાર અને વિશાળ હતો. એટલે કે લાંબો, પહોળો, ખૂબ જ વજનદાર અને વિશાળ હતો. દરવાજાની સુરક્ષા માટે તેના ઉપર લોખંડના અણીદાર ભાલા લગાવવામાં આવ્યા હતા. દરવાજાને ખોલવા કે બંધ કરવા ઘણા માણસોની જરૂર
પડતી હતી. જે દરવાજો હતો ઉપરકોટનો, એ દરવાજાને ખોલવા બંધ કરવા માટે ઘણા માણસોની જરૂર પડતી. સંગ્રહાલયમાં રાખેલી વસ્તુઓ દ્વારા આપણે શું જાણી શકીએ છીએ? તો સંગ્રહાલયમાં જે વસ્તુ રાખેલી એના દ્વારા આપણે તે સમયના લોકોની રહેણીકહેણી, પહેરવેશ, ખોરાક, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુ બનાવતા હતા વગેરે બાબતો આપણે જાણી શકીએ છીએ. હવે પછીનું, ઉલ્કા કોને કહેવાય છે? તો ઉલ્કા એ અવકાશી પદાર્થ છે. તે સૂર્યની આસપાસ ફરતા આકાશી ખડક છે, જેને ઉલ્કા કહે છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો, ઉલ્કામાં તમે પૃથ્વીના ગોળા પર શું શું જોઈ શકો છો? જો ઉલ્કામાં ખ્યાલ આવી ગયો, પછી હવે આપણે જોશું તો પૃથ્વીના ગોળા પર, તો હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો, સમુદ્રો, ભૂપ્રદેશ, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકીએ છું. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ગોળો કાઢો ને પૃથ્વીનો, તો પૃથ્વીના ગોળા ઉપર તમને આ બધી વસ્તુ જોવા મળે. વિવિધ ખંડો જોવા મળે, દેશોના નામ, દેશો જોવા મળે, સમુદ્રો, ધ્રુવ પ્રદેશ એટલે કે બરફવાળો જે ઠંડો પ્રદેશ હોય ત્યાં, અક્ષાંશ અને રેખાંશ વગેરે તમે જોઈ શકો છો. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો હવે છે મોટા પ્રશ્નો, જેને આપણે બે ત્રણ કે મુદ્દાસર પણ કહી શકીએ. તો એમાં આપણે પહેલું જોશું, પ્રશ્ન 5 બ નો બીજો, બ, વાઘ વિશે 5-6 વાક્યમાં લખો. તો જોઈએ, વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે. વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે. તે વાઘને અંધારામાં આગળ વધવા અને ખોરાક શોધવામાં મદદ કરી શકે છે. વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં મદદ કરે છે. ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો આ વાઘ વિશે. પછી બીજું, કઠોળને કેવી રીતે ફણગાવવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, કઠોળને સૌ પ્રથમ તો પેલા રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. કઠોળને રાત્રે પાણીમાં પલાળવામાં આવે છે. સવારે કઠોળને પાણીમાંથી કાઢીને ભીના કપડામાં બાંધીને ફણગાવવા માટે લટકાવી દેવામાં આવે. પછી શું કરવાનું? તો એ જે ભીના કપડા, એ જે કાઢી લીધું હોય કઠોળ, એને ભીના કપડામાં બાંધી દેવાનું અને પછી ફણગાવવા માટે લટકાવી દેવાનું. ત્યારબાદ 1-2 દિવસમાં ફણગાવેલા કઠોળ તૈયાર કરવામાં આવે છે. કેટલા દિવસ થાય? 1-2 દિવસમાં. હવે છે અતિવૃષ્ટિ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, વધારે પડતો વરસાદ પડે છે ત્યારે પૂર જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આપણે ત્યારે એને શું કહીએ છીએ? અતિવૃષ્ટિ. એટલે વધુ પડતો વરસાદ પડવો, વધુ પડતો, જેનાથી ખૂબ જ નુકસાન થતું હોય છે, પૂર પણ આવતું હોય છે, તો એને આપણે અતિવૃષ્ટિ કહી શકીએ. હવે આગળ લીલ. અતિવૃષ્ટિમાં ખાસ યાદ રાખવાનું કે વધારે પડતો વરસાદ થવો. કે લીલ કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ હશે, તો લીલ આપણે જોઈએ તો લીલ ખાસ કરીને પાણીમાં કે બંધિયાર પાણીમાં જોવા મળે. જે એક જ જગ્યાએ પાણી રહેતું હોય, બંધિયાર પાણી, ત્યાં તમને લીલ જોવા મળે. બીજું, તળાવ, નદી, કૂવા વગેરેના કિનારે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો લીલ કઈ જગ્યાએ જોવા મળે? ત્યારબાદ જોશું આપણે, આપણા રાષ્ટ્રધ્વજની માહિતી આપો. હવે આવો પ્રશ્ન પૂછાય તો તમે એમના પણ લખી શકો કે આપણો રાષ્ટ્રધ્વજનો રંગ કેવો છે, કઈ રીતના છે, બરાબર? તો જો આ રીતે લખો, ધ્યાન આપજો, આપણો રાષ્ટ્રધ્વજ નું નામ તિરંગો છે. કેમ ત્રિરંગો? કેમ કે એમાં 3 રંગો આવેલા છે. જોઈએ તો કયા કયા રંગો છે, યાદ છે ને વિદ્યાર્થી મિત્રો? જોઈએ, જેમાં ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ જોવા મળે છે, બરાબર ને? ઉપર કેસરી, વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ જોવા મળે છે. જેમાં વચ્ચેના સફેદ ભાગમાં, જે વચ્ચેનો સફેદ ભાગ છે, એમાં અશોક ચક્ર જોવા મળે છે, જેમાં 24 આરા હોય છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ કેટલી હોય? તો 3:2 લંબાઈ પહોળાઈ કેટલી હોય છે? 3:2.
હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કેમ્પ ફાયર એટલે શું અને તેમાં શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, કેમ્પ ફાયર વિશે ખાસ જોજો કે પર્વતારોહણમાં, જે પર્વતારોહણ હોય, જે ગયા હોય પર્વત ચડવા માટે, એટલે કે પર્વતારોહણમાં છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે, તેને કેમ્પ ફાયર કહે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? પર્વતારોહણમાં છેલ્લા દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવે છે, તેને કેમ્પ ફાયર કહે છે, જેમાં દરેક જૂથો જોક્સ, સંગીત, અભિનય, નૃત્ય, ગીત વગેરે આનંદ સાથે કરવામાં આવે છે. આમાં બધી વસ્તુ કરવામાં આવે છે, જોક, સંગીત, અભિનય, નૃત્ય, ગીત વગેરે. આ જૂથમાં સારા પ્રદર્શન માટે જે પર્વતારોહણો છે એ લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. શું? આ જૂથમાં સારા પ્રદર્શન માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોશું પછીના પ્રશ્નો. એમાં પ્રશ્ન 7 છે કે બાળકોએ ઉપરકોટના કિલ્લામાં શું શું જોયું. તો આપણે ઉપરકોટના કિલ્લામાં કઈ કઈ વસ્તુ જોઈ તેના વિશે લખવાનું. તો યાદ છે વિદ્યાર્થી મિત્રો તમને કઈ વસ્તુ આપણે જોયેલી? તો જો બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપ જોઈ સૌથી પહેલા, ત્યારબાદ અડીકડી વાવ અને નવગણ કૂવો, રાણકદેવી મહેલ, અનાજના કોઠાળ, દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ, કરતાર તોપ, બૌદ્ધ ગુફાઓ, નુરીસાનો મકબરો, જામા મસ્જિદ અને લશ્કરી વાવ વગેરે જોયા. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ વસ્તુ જોઈ? ફરીથી જુઓ, બાળકોએ ઉપરકોટના કિલ્લામાં નીલમ અને માણેક તોપ, અડીકડી વાવ, નવગણ કૂવો, રાણકદેવી મહેલ, અનાજના કોઠાળ, દરગાહ, ધક્કાબારી, પાણીના કુંડ, કરતાર તોપ, બૌદ્ધ ગુફાઓ, નૂરી સાનો મકબરો, જામા મસ્જિદ અને લશ્કરી વાવ વગેરે જોયું. બરાબર, બાળકોએ આ બધી વસ્તુ ઉપરકોટના કિલ્લામાં જોઈ. ઓકે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? હવે છે ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે. ચંદ્ર સાથે તો જોઈએ, દિવાળી, ભાઈ બીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતી, રક્ષાબંધન, જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થી વગેરે તહેવારો સંબંધિત છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો ચંદ્ર સાથે કયા કયા તહેવારો સંબંધિત છે? ત્યારબાદ પૃથ્વીનો ઉપગ્રહ કયો છે? તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ જ હશે કે પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર છે. ઓકે, ત્યારબાદ છેલ્લો પ્રશ્ન આ અસાઇનમેન્ટનો, કે મૂળ ભારતીય હોય તેવા બે મહિલા અમેરિકન અવકાશ યાત્રીઓના નામ આપો. એટલે કે બે એવા મહિલા અમેરિકનની અવકાશ યાત્રી કે જેને આપણે નામ આપવાના છે. કોઈને યાદ છે વિદ્યાર્થી મિત્રો? યાદ એ બે નામ આપણે પાઠ દરમિયાન શીખ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો એમાં મૂળ ભારતીય હોય તેવા બે મહિલાઓના નામ છે, કલ્પના ચાવલા એક. એ કોણ? કલ્પના ચાવલા અને બીજું સુનિતા વિલિયમ્સ, જે બંને અમેરિકન અવકાશ યાત્રીઓ છે. કયા કયા બે મહિલાઓ છે? કઈ કઈ બે મહિલાઓ જે અવકાશ યાત્રી અને એ પણ અમેરિકન? તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સ બંને અમેરિકન અવકાશ યાત્રીઓ છે. આમ છે મૂળ ભારતીય, ઓકે, પણ છે અમેરિકન અવકાશ યાત્રીઓ. જો વિદ્યાર્થી મિત્રો આપણે આ અસાઇનમેન્ટ આપણું અહીંયા ખૂબ પૂરું થાય છે. દરેકને ઓલ ધ બેસ્ટ. પરીક્ષાની તૈયારી ફૂલ કરવાની છે. આ અસાઇનમેન્ટ તમને જે મેં આપવામાં આવ્યું છે
અને જે PDF મોકલી છે તમને આની, એમાંથી તમને જે સારું લાગે વધારે તૈયારી કરજો, વિડીયો પણ જોજો, એમાં પણ વાંચજો, એ તમને થોડું વધારે પાકું થશે. અને ખાસ ફરીથી હજી કહું છું, ચોપડીઓનું જે આપણે પાઠ આપેલા છે 1-11, 1-11 પાઠ તમારે સારી રીતે વાંચી લેવાના છે. અને આમાંથી કોઈ વસ્તુ રહી જતી હોય તો એ પણ તમારે એમાં જોઈને તૈયાર કરી નાખવાની છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? પરીક્ષામાં તમારે સારા અક્ષરે પેપર લખવાના છે અને બને એટલું બધું જ લખવાનું રાખવાનું, ઓકે? સારા અક્ષરે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, બેસ્ટ ઓફ લક. ચાલો આવજો.